નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? ચાલો આપણે ધોરણ 3ની અંદર ગણિતમાં 1-5 ચેપ્ટર છે પૂરા કર્યા, બરાબર? પછી હવે આપણે ધોરણ 3માં પ્રકરણ નંબર છે 6, આપો અને લેની ગમત, એના વિશે ભણવાનું છે. તો આપો અને લે એની રમતમાં તો કે આપવું અને લેવું એમ. તો સરવાળા અને બાદબાકી, તમારી પાસે ધારો કે 50 રૂપિયા હોય ને, હું તમને પાછા 10 રૂપિયા વધારે આપું તો કેટલા થશે? હા, કેટલા થશે તો કે 60 રૂપિયા. પછી તમારી પાસે 40 રૂપિયા હોય ને, હું એમાંથી 10 રૂપિયા લઈ લઉં તો તમારી પાસે કેટલા રૂપિયા વધે? તો કે 30 રૂપિયા. એટલે આપણે શું તો કે આપવું અને લેની રમત છે જોવાની છે. એના પરથી શું તો કે સરવાળા અને બાદબાકીના દાખલા છે આપણે ભણવાના છે. તો બરાબર, તમારે બધાએ પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણ 6 છે એ કાઢવાનું છે, બરાબર? આપવું અને લેની રમત. આની અંદર છે કે ક્રિકેટ મેચનું એ સરસ મજાનું આપ્યું છે. તો ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ 235 રન બનાવ્યા અને ભારતે 123 રન બનાવ્યા એમ. તો એમ કહે છે, ભારતને જીતવા માટે કેટલા રનની જરૂર પડે? તો કેટલા રન છે? તો કે 236 રન. જો અહીંયા તમને એક સરસ એવો દાખલો આપ્યો છે કે 236 રન અને ભારતે કેટલા, તો કે 123 રન કર્યા છે. તો ભારતને છે જીતવા માટે કેટલા, તો કે 113 રનની છે જરૂર પડશે, બરાબર? એવી રીતનો દાખલો છે. પછી અહીંયા તમને આપ્યું છે પાના નંબર 77 ઉપર કે આ તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરવો. તો એમાં 3 રકમ હોય તો તમને ખબર છે કે છેલ્લી 368 છે, તેમાં 8 છે શું છે? એકમ છે. તો કેટલી વાર 8 લીધા છે? તો કે અહીંયા 1 વાર, એટલે કેટલા? તો કે 8 લીધા છે. પછી 6 છે, દશક છે, તો એને કેટલી વાર? તો કે 10 આપણે છે આવી રીતના એનો શું તો કે વિભાજન કર્યું છે, અલગ અલગ પાડ્યા છે. તો 6 છે કેટલી વાર? તો કે 1, 2, 3, 4, 5, 6, એટલે કેટલા? તો કે 60 થાય, એટલે કેટલા? તો કે દશકના સ્થાને. પછી છે 3, એટલે કેટલા? તો કે 100 સ્થાને આવશે. 300, તો 100 વત્તા 100 વત્તા 100, એટલે કેટલા? તો કે 300 થશે, બરાબર? એવી રીતના ધ્યાનમાં રાખીએ અને શું તો કે આ દાખલા છે કરવાના છે. તો પહેલું છે કે 368 - 123. તો એની અંદર એમ કહે છે કે ગીતા છે એની પાસે કેટલા? તો કે 368 રૂપિયા છે અને 123 રૂપિયાનું પાઠ્યપુસ્તક છે ખરીદે છે. તો એમ કહે છે કે તો એની પાકીટમાં કેટલા રૂપિયા બાકી રહેશે? તો કેટલા રહેશે? તો એ આપણે અહીંયા દાખલો કરવો પડે. 368 - 123, તો 368 એટલે કે 8માંથી 3 છે જાય, બરાબર? તો કેટલા આવશે? 5. પછી 6માંથી 2 જાય તો 4, અને 3માંથી 1 જશે તો કેટલા? તો કે 2. તો કેટલા રૂપિયા તેના પાકીટમાં વધશે? તો કે 245 રૂપિયા છે. ક્યાં વધશે? તો કે એના પાકીટમાં વધશે. પછી છે કે ગીતાના પાકીટમાં કુલ કેટલા રૂપિયા હશે? હવે એમ 200 કરતાં વધારે હશે કે ઓછા હશે? તો અહીંયા દાખલો આપ્યો છે કે 245, બરાબર? કેટલા આપ્યા છે? તો કે 245. તો અહીંયા 245 આજે આપ્યા છે. તો કેટલા આવશે? તો કે 245માંથી આપણે 127 છે બાદ કરશું, તો 4માંથી 5માંથી 7 છે નહીં જાય, એટલે અહીંથી શું લેશું? તો કે આપણે 10 લેશું, બરાબર? ક્યાંથી 10 લેશું? તો કે અહીંથી. તો અહીંયા કેટલા આવશે? 15 મૂકશું. તો 15માંથી 7 જાય તો કેટલા વધે? હા, કેટલા વધશે? 8 વધશે. પછી અહીંયા આવશે 3 આવશે. તો અહીંયા શું તો કે એક અંક આપણે લઈ લીધો, એટલે અહીંયા 3 આવ્યા. તો 3માંથી 2 જાય તો કેટલા? તો કે 1, અને પછી 2માંથી 1 જશે તો 1. તો આ દાખલો છે શું તો કે એમ કહે છે કે કેટલા રૂપિયા, તો કે આપણે ગણીએ તો 118 રૂપિયા છે એ થાય છે, બરાબર? હવે તેના પછી છે કે આ શરીફાનો દાખલો હતો કે શરીફા છે એની માતાએ કેટલીક એમ કહે છે કે એને વસ્તુ ખરીદવા માટે શું તો કે બજારમાં મોકલી છે. તો એમ કહે છે એની પાસે 245 હતા અને 127 રૂપિયા શું હતા? તો કે આપ્યા હતા એમ, પાવડરની કિંમત હતી. તો એની પાસે કેટલા? તો કે 118 રૂપિયા છે વધશે. એના પછી છે એવી જ રીતનો દાખલો એક આપ્યો છે. જો અહીંયા પછી છેલ્લે સાવ તમને પાના નંબર 1 કેટલા છે? તો કે 78 અને પાના નંબર 59 ઉપર 245માંથી 127 બાદ કરે છે તો કેટલા વધે છે? પછી એમાંથી બાદ કરે તો 18 વધે છે, અને પછી ત્યાંથી 245માંથી 127 બાદ કરીએ તો 118 છે આવે છે. આવી જ રીતના એકમ, દશક અને 100 લઈ, અહીંયા એકમ, દશક અને 100, બરાબર? એવી રીતના શું તો કે દાખલો છે કર્યો છે. એના પછી છે મહાવરો આપ્યો છે. તો બાળ કાચબાની ઉંમર 33 વર્ષ છે અને એની માતાની ઉંમર છે 150 વર્ષ છે. તો બાળ કાચબો છે એની માતા કરતાં કેટલો નાનો હશે?
तो અહીંયા કાચબાની ઉંમર કાચબીની ઉંમર કેટલી છે તો કે 150 વર્ષ અને બાળ કાચબીની ઉંમર કેટલી છે તો કે 33 વર્ષ બરાબર તો 150 માંથી કેટલા તો કે 33 વર્ષ છે આપણે બાદ કરશું તો કેટલા તો કે શૂન્યમાંથી 3 ન જાય એટલે 5 પાસે છે શું તો કે આપણે 10 બોલેશું તો અહીં શૂન્ય ઉપર શું તો કે 10 આવશે પછી અહીંથી અહીંયા એક અંક ઘટી જશે 10 એટલે કેટલા તો કે 4 આવશે તો 10 માંથી 3 જાય તો 7 પછી 4 માંથી 3 જાય તો 1 અને 1 ના 1 તો બાળ કાચબો છે શું આવશે તો કે 170 વર્ષ એની માતાથી છે એ નાનો હશે બરાબર એના પછી છે અરવિંદ છે વાર્તાના પુસ્તકના 69 પાના વાંચે છે અને ગૌરી છે તે જ પુસ્તકના 95 પાના વાંચે તો કોણે વધારે પાના વાંચ્યા હશે અને કેટલા એમ તો અહીંયા છે 95 છે એ કેટલા તો કે ગૌરીએ વાંચેલા પુસ્તકના પાના છે ગૌરી છે કેટલા પુસ્તકના પાના વાંચે છે તો કે 95 જ્યારે અરવિંદ છે કેટલા તો કે 69 વાંચે છે તો 95માંથી 69 બાદ કરીએ તો કેટલા ઉપર નાની રકમ છે 5 છે 5માંથી 9 જાય નહીં એટલે ક્યાંથી તો કે આગળની સંખ્યા છે આ એકમના દશક પાસે છે શું તો કે આપણે 10 બોલેશું તો અહીંથી 10 બોલેશું તો અહીંયા 15 ઉપર કેટલા તો કે 5 ઉપર કેટલા તો કે 15 આવશે અને અહીંયા 9 છે એની ઉપર કેટલા તો કે 8 આવશે તો અહીંયા 15 છે તો કેટલા તો કે આવશે 15માંથી 9 જશે તો 6 વધશે અને 8માંથી 6 જશે તો 2 વધશે બરાબર તો કેટલા તો કે કોણે વધારે પાના વાંચ્યા તો કે ગૌરીએ અને કેટલા પાના તો કે 26 પાના છે એ ગૌરીએ છે વધારે વાંચેલા છે બરાબર ત્યાર પછી છે રીનાએ પોતાના ઘરના વિદ્યુતનું માપ નોંધ્યું અને ગયા મહિનાનું મીટર માપન 118 યુનિટ હતું અને આ મહિનાનું મીટર છે 193 યુનિટ છે તો એક મહિનામાં કેટલી વીજળી વાપરી એમ કહે છે તો એમ કહે છે કે આ મહિનાનું છે કેટલું છે તો કે 193 અને ગયા મહિનાનું કેટલું હતું તો કે 118 બરાબર તો 193માંથી 118 છે આપણે બાદ કરવા જોશે બરાબર 3માંથી છે 8 બાદ થાય નહીં એટલે આપણે શું 9 પાસેથી 10 બોલેશું અહીંયા કેટલા તો કે 3ની ઉપર શું તો કે 13 છે એ આવશે બરાબર તો અહીંયા 10 ને 3 13 10 અહીંયા મૂકો તો અને સરવાળો કરવો પડે જો આવી રીતના અહીંયા આપણે 10 બોલી તો અને વત્તા કેટલા આવશે તો કે 3 તો 10 ને 3 કેટલા તો કે 13 એટલે અહીંયા આપણે શું તો કે સીધા 13 છે એ મૂકી દઈએ છીએ બરાબર એટલે 13માંથી 8 જશે તો કેટલા તો કે 5 આવશે પછી 9માંથી આપણે 9 પાસેથી 10 બોલી દો એટલે 9 પર અહીંયા કોઈ પણ રકમ હોય કોઈ પણ સંખ્યા હોય એનાથી એક અંક છે શું તો કે ઓછો થઈ જાય બરાબર જેની પાસેથી આપણે 10 બોલીએ ને એ સંખ્યાનો તો 9 છે તો એમાંથી એક ઓછો થાય તો કેટલા તો કે ઉપર 8 આવશે તો 8માંથી 1 જશે તો 7 અને 1માંથી 1 જાય તો 0 તો વીજળીના કેટલા તો કે 75 યુનિટ છે એ વાપર્યા હશે બરાબર પછી છે ખુશ્બુએ 125માં શર્ટ ખરીદ્યો અને 165માં પેન્ટ ખરીદ્યો તો કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો તો એમ કહે છે કે એ ખુશ્બુ છે એને કેટલા તો કે 165 રૂપિયાનું પેન્ટ ખરીદ્યું અને 125 રૂપિયાનું શું તો કે શર્ટ ખરીદ્યો તો કુલ એટલે શું આવે તો કે સરવાળો બરાબર તો 5 વત્તા 5 એટલે કેટલા થશે હા 10 થશે તો 10ની 0 વધી પડી 1 તો 6 ને 1 7 7 ને 2 9 9 ને 1 ને 1 2 તો કુલ છે ખુશ્બુએ કેટલા તો કે એ 290 રૂપિયા છે પેન્ટ અને શર્ટ બે ખરીદ્યા ત્યારે એને દીધા હશે બરાબર એટલે કુલ છે 290 રૂપિયા છે ચૂકવ્યા હશે ત્યાર પછી છે ઉકેલ શોધો તો 17 - 3 બરાબર તો 17 - 3 એ શું તો કે બાદબાકી છે એ સાદી આપેલી છે તો 7માંથી છે 3 કાઢવાના છે તો 7માંથી 3 જાય તો કેટલા વધે તો કે 4 વધે અને 1 છે એના 1 તો કેટલો જવાબ આવશે તો કે 14 આવશે બરાબર એવી જ રીતે અહીંયા સરવાળો આપ્યો છે કે 14 - 3 બરાબર તો 14 - 4 - 3 એટલે કેટલા આવશે 7 આવશે અને 1 છે એના 1 એટલે 14 - 3 કરો તો કેટલા તો કે 17 છે એ થાય પછી છે 39 - 10 બરાબર તો 9 છે એમાંથી 0 કાઢીએ તો કેટલા તો કે 9 વધે અને 3માંથી 1 કાઢીએ તો 2 વધે બરાબર એના પછી છે 12 - 24 તો 2 - 4 કરીએ એટલે 6 આવે ને 1 - 2 કરીએ એટલે 3 આવે પછી છે 86 - 58 તો 6માંથી 8 જાય નહીં એટલે શું કરશું તો કે 8 પાસેથી 10 બોલેશું તો અહીંયા 10 - 6 કરીએ એટલે શું તો કે અહીંયા ઉપર 16 આવશે તો 16માંથી 8 જાય તો 8 અને અહીંયા આપણે 10 બો લીધો એટલે શું તો કે કોઈ પણ સંખ્યા આપ્યું એનાથી શું તો કે 1 છે ઓછું થઈ જાય તો અહીંયા કેટલા આવશે
सात आवशे तो सात माथी पांच जाए तो केटला तो के बे वधे। एवी ज रीते अहींया 139 ओछा 10 आपेला छे तो 9 मां जीरो काढ़िए तो केटला तो के 9 वधे। पछी 3 मांथी एक बात करिए तो 2 वधे अने 1 मांथी एक बात करिए तो 0 वधे। बराबर एवी ज रीते आ बीजा दाखला छे आई पाछे हा सरवाळानो छे 237 वत्ता 213 तो 7 ने 3 केटला थाय मित्रो? हाँ केटला थाशे 10 थाशे तो 10 ने शुं आवशे अहींया 0 वधी पड़ी 1। बराबर तो 3 ने 1 4 4 ने 1 5 अने 2 ने 2 4। बराबर पची छे 5 325 માંથી કેટલા તો કે 204 છે આપણે બાદ કરવાના છે તો 325 એટલે 5 માંથી 4 છે તો જઈ શકશે કારણ કે ઉપર મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યા બાદ કરી શકે પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં એટલે 5 માંથી 4 જાય તો 1 પછી 1 માંથી 0 કાઢીએ તો 2 માંથી 0 કાઢીએ તો 2 અને 3 માંથી 1 જાય તો 1। બરાબર એવી જ રીતે 4 માંથી 6 નહીં જાય કારણ કે ઉપર નાની સંખ્યા છે નીચે શું તો કે મોટી સંખ્યા તો અહીંયા 7 પાસેથી શું લેશું 10 કો તો અહીંયા 10 વત્તા 4 એટલે કેટલા તો કે અહીંયા 14 મૂકશું તો 14 માંથી 6 જાય તો કેટલા વધે મિત્રો? હા કેટલા વધશે એ કેટલા 14 માંથી 6 જાય તો કેટલા વધશે 8 વધે। બરાબર પછી છે અહીંયા 7 હતા તો 7 ની ઉપર કેટલા આવશે 6 આવશે તો 6 છે એનેમાંથી 3 જાય તો 3 અને 4 માંથી 1 જાય તો કેટલા આવશે 3। બરાબર હવે છે કે અહીંયા 2 છે તો 2 માંથી 3 છે નહીં જાય તો અહીંથી શું લેશું તો કે 10 કો અહીંયા આવશે 12 અને અહીંયા આવશે 3 તો 12 માંથી 3 જાય તો કેટલા આવશે 9 આવશે પછી 3 માંથી 1 જાય તો 2 અને 6 માંથી 4 જાય તો 2। બરાબર પછી 49 વત્તા 20 છે તો 9 ના 9 અને 4 ને 2 6। બરાબર પછી 5 ને 6 કેટલા છે 11 છે તો 11 નો એકડો વધી પડી 1 3 ને 1 4 4 ને 4 8 અને 2 ને 1 3। બરાબર આવી રીતના દાખલા છે એના પછી છે કે તમારી જાતે તમને જવાબ છે ચેક કરવાનો છે તો જો 236 ઓછા 114 આપ્યા છે તો એ બાદ કરતાં 122 આવે છે પછી અહીંયા શું કર્યું છે 122 છે લીધા છે અને અહીંયા બાદ બાકી છે એવી જ રીતના અહીંયા સરવાળો કર્યો છે કેટલા ઉમેરા છે 114 તો કેટલો જવાબ છે તો કે 236 છે મૂળ રકમ છે આવી જાય છે। એવી જ રીતે 340 ઓછા 28 છે તો શું તો કે 312 આપેલા છે એવી જ રીતે 312 વત્તા 28 કર્યા છે તો 340 અહીંયા છે આવી ગયા છે। હા તો એવી જ રીતના પછી અહીંયા આપણે દાખલો કરશું તો એ દાખલાની અંદર આપણે જાતે એમ કહે છે કે તમારે શું કરવાનું છે તો કે જે જોવાનું છે જો અહીંયા પણ શું તો કે 384 આપ્યું છે ઓછા 243 આપ્યું તો એનો જવાબ કેટલો 141 આવે છે તો પછી 141ને ઉપર લીધા છે પછી એની અંદર ઉમેરા છે કેટલા તો કે 243 તો કેટલા તો કે 384 આવી ગયા તો કે હા પછી એવી જ રીતે અહીંયા આપ્યું છે કે 468 ઓછા 139। બરાબર તો આનો એમ કહે છે કે બાદબાકી કરતાં કેટલા આવશે 18માંથી 9 જાય તો 9 7માંથી 3 જાય તો કેટલા આવશે 7માંથી 3 જાય તો 4 અને અહીંયા 3 4માંથી 1 જાય તો 3। બરાબર પછી એમ કહે છે કે આવી જ રીતના શું તો કે આપણે દાખલો કરવાનો કહે છે તો અહીંયા 139 આપ્યા છે અહીંયા ઓછા છે તો અહીંયા શું કરશું બાદ બાકીને એમાં 349 છે આપણે ઉમેરી દેશું તો 9 ને 9 18નો આઠડો વધી પડી 1 4 ને 4 8 અને કેટલા તો કે અહીંયા 3 ને 1 4। બરાબર આવી રીતનો દાખલો છે આવે છે પછી છે એના પછી આપણે જોવાનું છે કે અહીંયા આવશે 356 ઓછા 247 એટલે એની જે આ છે આપણે શું તો કે બાદબાકી કરીએ તો આપણે અહીંયા કેટલો તો કે 119 જવાબ આપ્યો છે અહીંયા વત્તા એમાં ઉમેરવાના છે તો આપણે કેટલા તો કે અહીંયા 119 આવ્યા તો 119 વત્તા કેટલા ઉમેરશું તો કે આ 247 છે અહીંયા ઉમેરી દેશું। બરાબર તો કેટલા આવશે 366 આવશે। બરાબર તો આવી રીતના એમ કહે છે કે આ રકમ જે બધી આપી છે એ શું તો કે અમુકનો જવાબ છે સરખો આવે છે ને અમુકનો જવાબ સરખો ન થતો તો જેનો સરખો આવતો એમાં શું તો કે આમ રાઈટની નિશાની છે કરવાની છે આનો પણ સરખો નથી આનો પણ સરખો નથી। બરાબર તો હવે આ આપણે અહીંયા એક બીજો દાખલો છે એ લઈએ તો બીજા દાખલાની અંદર
એની અંદર જવાબ કયો આવે છે આપણે જોઈએ, બરાબર. તો એ એમ કહે છે 468 ઓછા 224, તો એમાં કેટલા 244 આવે છે. તો આ 244 છે ને ક્યાં, તો કે અહીંયા લખશું અને અહીંયા ઓછા કર્યા એટલે અહીંયા વત્તા કરશું, 200 ને કેટલા આવશે 24, બરાબર. તો 4 ને 4 8, 4 ને 2 6 અને 2 ને 2 4. તો આ જે દાખલો છે એમાં શું, તો કે રાઈટ આવશે, કારણ કે આનો જવાબ છે સરખો આવે, જ્યારે આનો જવાબ છે સરખો આવતો નથી. પછી છે રંગીન ખાનામાં ખૂટતા અંક છે લખો. તો રંગીન ખાનાની અંદર ખૂટતા અંક છે 78 ઓછા, એમ કહે છે અહીંયા 78 આપ્યા છે. જોજો હો મિત્રો કેવી રીતના એ દાખલો કરે છે. તો અહીંયા શું આપ્યું છે 78, પછી અહીંયા રંગીન ખાનું એક છે બાકી આપ્યું છે, અને અહીંયા છે પાછું શું, તો કે રંગીન ખાનું બાકી છે ને અહીંયા 5. તો આપણે 8માંથી કેટલા બાદ કરીએ તો 5 આવે, તો કે 3, અને એમ કહે છે અહીંયા કેટલા આવશે 7માંથી 3 બાદ કરશું તો 4. આવી રીતના જવાબ છે મેળવવાનો છે. પછી એવી જ રીતે 219 ઓછા 100, પછી અહીંયા ખાલી ખાલી છે ખાનું, પછી અહીંયા પણ શું, તો કે આવી રીતના રંગીન ખાનું છે ખાલી, બરાબર. તો એમ કહે છે કેટલામાંથી 7 બાદ કરીએ તો આવે, તો કે 9માંથી 7 બાદ કરીએ તો 2 આવે. જ્યારે 1માંથી એમ કહે છે કેટલા બાદ કરશું તો અહીંયા 3 આવશે, તો અહીંયા 8 લેશું, 1માંથી 8 નહીં જાય એટલે અહીંથી શું લેશું, તો કે 10, તો અહીંયા આવશે 11, 11માંથી 8 જાય તો અહીંયા 3, અહીંયા 0, બરાબર. એવી રીતના 96 એટલે એક અંક ખાલી આપ્યો છે, અહીંયા 6 ઓછા પાછા 3 ને પાછો અહીંયા 1 ખાલી, બરાબર. તો આવી રીતના 6માંથી એમ કહે છે કે 6માંથી કેટલા, તો કે 6 બાદ કરીએ તો અહીંયા 0 આવે, ને કેટલામાંથી આપણે બાદ કરીએ 3 તો અહીંયા 6 આવે, તો અહીંયા 9માંથી, બરાબર. એવી જ રીતના છે કે 444 ઓછા 238, બરાબર. તો એમ કહે છે કેટલામાંથી આપણે અહીંયા એક એક ખાનું જો તમને ખાલી આપ્યું છે, બરાબર. તો આ જે ખાનું છે અહીંયા ખાલી એને અંદર શું, તો કે જવાબ ગોતવાનો. તો 4 છે એમાં 8 બાદ કરતાં કેટલા અહીંયા વધશે, તો કે 6, અહીંથી 10 બોલેશું, બરાબર. તો અહીંયા 14 આવશે, પછી અહીંયા 3માંથી 3 જાય તો અહીંયા 0, અને અહીંયા 4માંથી 2 જાય તો 2. આવી રીતના દાખલા છે કરવાના છે. પછી છે કે પાછળ ચાલો આપણે પત્રકો વહેંચીએ, તો એમાં પણ સરવાળા છે. તો એમ કહે છે 400 ને કેટલા આપ્યા છે, 45 વત્તા 10 એટલે 455 રૂમ થાય, પછી એમ 456 ઓછા 20 કર્યા છે એટલે કેટલા આવશે, તો કે 446. પણ આની અંદર પણ શું, તો કે જે રીતે તમે ટપાલ વહેંચી છે ને એ સરવાળાને બાદબાકી જ શું, તો કે તમારે એનો જવાબ છે ગોતવાનો છે, બરાબર. અહીં સુધીનું આપણે કર્યું, હવે જે ખૂટતી સંખ્યા છે એ શું કરશું, તો કે આગળના વિડીયોમાં આપણે જોશું.